आज आहाडी बीच से आहाडी बीच पछी आज आहाडी बीच आहाडी बीच पछी हूँ क्यारे वरतधाम थी हूँ निकलीश एने मने खुद ने खबर नहीं। एटले हूँ आहाडी बीच पछी बे दी तन दी पछी हूँ आथी मारू वरतधाम छोड़ीने भजन करवा जवानो छू। एटले कोई वातो करता होय कि आ आहाडी बीच करी એટલે હું આહાડી બીચ કરવા સુધી હું જો છું અને આહાડી બીચ કરીને પછી હું ભજન કરવા માટે હું જાઉં છું। એટલે તમને એટલું કહું છું ખોટી કોઈ ચર્ચા ન કરતા હું આહાડી બીચ અને આહાડી બીચ મેં વરજમાં કરીશ અને આહાડી બીચ કરીને હું ભજન કરવા માટે હું જવાનો છું। એટલે તમને બધાને હું વિનંતી કરું છું કે તપસ્યા કરવા માટે ભજન કરવા માટે હું જવાનો છું અને હું વરજધામમાં અહીંયા છોડીને પછી પાછો વતન આવીશ ક્યારે આવીશ એ મને ખુદને ખબર નથી। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય રામ। એટલે ખોટી જે તમે ચર્ચા કરો એ જાણ્યા જોઈ વગર તમે કરતા નહીં અને હું રામદેવજી બાપાને પ્રાર્થના કરું છું કે મારી માથે આપત આવી એવા બીજા ભગત માથે કોઈ ભગત માથે આપત ન આવે અને જેમ મારી માથે આપત આવી છે તો મારા ઠાકરને ખબર, મારા રમુજાઈ રામદેવજી બાપાને ખબર છે। પણ છતાં હું ગોકુળમાં થવા હાલીને જતો હતો અને હું અહીંથી મેં વ્રતધામ છોડીને તપસ્યા કરવા ભજન કરવા બહાર જાઉં છું, ગુજરાત મૂકી દીધું ભજન કરવા માટે જાઉં છું અને હું પાછો આવીશ એમ ન માનતા કે હું પાછો નહીં આવું, વ્રતધામ છોડીને પાછો નહીં આવું, વ્રતધામ ભજન અહીં કરીને આથી ભજન કરીને પાછો આવીશ। પછી હું એટલું કહું છું કે એ વ્રતધામના આશ્રમના સેવક હતા અને એમને ભજન વ્રતધામનું બે નામનું ભજન વતન લીધેલું છે અને બે નામનું વ્રતધામનું ભજન વતન કરે છે, અજંપા જાપનું ભજન કરે છે। એટલે વ્રતધામના સેવક છે એ અને એટલે તમે ખોટી એવી અફવા ન ઉડાડતા, ખોટી નિંદા ન કરતા, હું તમને સમાજને વિનંતી કરું છું અને હું ભક્તો સંતો જે આમાં રસ લેતા હોય એને વિનંતી કરું છું, બધા છોડોય પણ પરમાત્મા તો દીન દિયાળો ઠાકર બધું અંતર જાણી એને બધી ખબર છે। એટલે આવી અફવા ખોટી મારી ન ઉપાડતા, જો તમને આમાં આટલી વિનંતી કરી કરું છું બધા ભક્તો સંતોને, હું બધાને વિનંતી કરી કરું છું કે મારો ખોટો રસ તમે ન લેશો અને હું તપસ્યા કરવા માટે ઘોર જંગલમાં જઉં છું, ભજન કરીને કે પાછો વતન આવીશ। એટલે નિંદા ખોટી છોડી દેજો, રવા દેજો, પહેલાં મને પૂછો જાણો, હતા હુંથી બે મહિના થઈ જાય મને કોઈ પૂછ, બધા છોડી દેશે પણ પરમાત્મા તો અંતરજામી છે એને બધી ખબર છે। જ્યારે દ્રૌપદીના છેલ્લે લૂંટાતા હતા, જ્યારે ભીષ્મ પિતા જેવા ભીષ્મ પિતા બેઠા હતા, ગુરુ હતા, છતાં દ્રૌપદીએ કીધું કે એ ભીષ્મ પિતા આ દુર્યોધન મારા શિર ખ્યાસે ખ્યાસે અને તમે કાંક કહો। એટલે દુર્યોધનનો હું છે કોઈ સમજાવવા માટે કોઈ સમજાવી ન શક્યું, છતાં દુર્યોધનની બાજુ હું છે કોઈ ન બોલ્યો, એમને કીધું કે દુર્યોધન ન કર। એટલે સત્ય વસ્તુ સમજ્યો, છતાં ભગવાને કૃષ્ણ પરમાત્માએ કીધું કે હે અર્જુન કે બધાને ભોગવવામાં આવશે આમાં, જે તેની સત્ય દ્રૌપદીના શિર ખસાતા પણ સત્ય કોઈ નથી બોલ્યા એટલે આમાં બધાને ભોગવવાનું છે, ભીષ્મ પિતા જેવા ભીષ્મ પિતા જેવા હતા ને એને ભોગવવું પડ્યું હતું, ભગત હોય તો ભગતને ભોગવવું પડે, સાધુ હોય તો સાધુને ભોગવવું પડે, સંત હોય તો સંતને ભોગવવું પડે, હું એમ નથી કહેતો મારાને ભોગવવું પડે, મારે ભોગવવું પડે પણ મેં ખોટું નથી કર્યું અને હું તમને હાથ જોડીને કહું છું કે તમે મારી પર ખોટો એવો આરોપ રાખો છો એ બાબતથી તમને વિનંતી કરું છું, ખોટી નિંદા ન કરતા અને નિંદા કરો તો મારો રામદેવજી બાપાને ખબર છે અને દ્વારકાના ઠાકરને ખબર છે, આવી ખોટી અફવા ઉડાડતા નહીં, આટલી તમને વિનંતી કરી હું ભજન કરવા માટે દઉં છું। એટલે કોઈ બાબતથી મારી નિંદા તમે ન કરશો આ વિનંતી અને હું જ્યાં સુધી પરમાત્માને મેં આટલો ગોકુળ મથું આવી ગયું, મેં જમ્યું નથી, અન્ન નથી લીધો અને હજી નથી લીધો, એટલે તમે ખોટી અફવાનો ઉડાડતા, આટલી વિનંતી, જય દ્વારકા એને કાંઈ ખબર ન પડે, મને રાતને દરજ મારા ઠાકરને જ પ્રાર્થના કરું કે હે દ્વારકાવાળા તું લાજ તું રાખજે અને જે છે ને અત્યારે હુંની અંદર મારો સાથ મારો રામદેવજી મહારાજ મને સાથ આપ્યો છે, કોઈ મારો સાથ નહોતો, મારો ધણી એક જ હતો, બાર બીજનો ધણી ભાલાવાળો એક જ હતો અને હું એટલું કહું છું તો મારો દુરુપયોગ કર્યો છે ને ખોટો તમે કર્યો છે, મારી નિંદા કરી છે ને ખોટી કરી છે, પણ હું મારું વરધામ આશ્રમ છોડીને હું જઉં છું તપસ્યા કરવા માટે, પણ ખોટી વાત રવા દેજો, રવા દેજો, તમે સત્ય વસ્તુ સમજ્યા નથી ને અણસત્ય વસ્તુ તમે કરી છે, હું બધા તમને ભક્તો સંતોને બધાને હું વિનંતી કરીને કહું છું આ દરજ પરમાત્મા ઠાકર શિવ કોઈ જાણતું નથી, તમે આ વસ્તુ જે કરો ને